मामले फर्स्ट एड सर्टिफिकेट लेवा आवेला उम्मीदवारों नो होबाड़ो सामे आव्यो छे। 3 दिवस थी धक्का खवड़ावता होवानो आरोप लगाववामां आव्यो छे। फर्स्ट एड सर्टिफिकेट माटे 7 दिवसनी ट्रेनिंग जरूरी छे। तंत्र द्वारा कोई चोक्कस तारीख नहीं आपवामां आवता उम्मीदवारोमां रोष भभूकी उठ्यो छे। 6 सप्टेम्बर भरती माटेनी छेल्ली तारीख होय तात्कालिक पगला लेवा मांग करवामां आवी हती। अहेवाल विजय मकवाणा। મારું નામ પ્રાર્થના સરવૈયા, ગોંડલ થી આવું છું। સોમવાર થી કન્ટિન્યુ આ લોકો ધક્કા ખવડાવે છે। સોમવાર આવ્યા તો એ લોકો એમ કહે છે કે તમે મંગળવારે આવો, સવારે 10 વાગે આવ્યા તો એમ કે તમે 3 વાગે આવો। ડેઈલી અમારે ભણવાનું બગડે છે, પ્લસ ટાઈમ બગડે છે, આવવા જવાનું ભાડું બગડે છે, બરાબર। હવે અહીંયા આવીને આ લોકોનું મેનેજમેન્ટના કાંઈ ધડા નથી। આટલા બધા સ્ટુડન્ટ બધા કેન્ડિડેટ હેરાન થાય છે, પ્લસમાં તૈયારી કરવાવાળા પણ છે, તો આ લોકોના જે મેનેજમેન્ટની જે ભૂલ છે એને લીધે બીજા બધા સહન કરવાવાળા અને છોકરાને બધા છોકરીઓ બધા લાઇબ્રેરીમાં બાર બાર 1-1 વાગ્યા સુધી અમે બેઠા હોય છીએ, તો અમારે અમારા ફ્યુચરનું શું? આ લોકોનું મેનેજમેન્ટ નથી એના લીધે અમારા ફ્યુચરનું શું સમજવાનું? અમારી મેઇન માંગણી ઈ છે કે અમને પરફેક્ટ આન્સર આપો। જો કલેક્ટર સર ના પાડે છે તો અમને લેખિતમાં આપો કે ભાઈ કલેક્ટર ના પાડે છે, તો અમે પ્રૂફ લઈને અમે ઘરે જતા રહીએ, બરાબર। અમે એમ નથી કહેતા કે તમે આપો ને આપો, પણ અમને પરફેક્ટ આન્સર આપો। હું ગાધર સંજય ભગવતભાઈ, હું દેવભૂમિ દ્વારકામાંથી આવું છું। આજ હું અઠવાડિયા થયા ધક્કા ખાઉં છું। આ લોકો મને સોમવાર મંગળવાર એકેય વાર બાકી નથી રાખ્યો। આ લોકો એવો જવાબ આપે છે કે કશું જ એની જવાબદારી જ હોતી નથી, જેમ કે એ લોકો અહીંયા નોકરી કરતા જ નથી। હું અત્યારે રેડક્રોસ સોસાયટીમાં ઊભ્યો છું, અમે કમસે કમ 200 જણા હશું આરામથી, પણ એ લોકો એમ જ કહે કે તમે અત્યારે ચાલ્યા જાઓ, કાલે આવજો, કાલે પાછા એમ કે પરમથી આવજો, એવી રીતે આ લોકો ઉડાવ જવાબ આપે છે। કેટલાય સમયથી અમે અત્યારે ફર્સ્ટ સર્ટિફિકેટ માટે આવી છીએ કે જે રિક્રુટમેન્ટ આવી એના માટે, અત્યારે આ કેટલાય સમયથી આ લોકો 2 દિવસમાં સર્ટિફિકેટ કાઢી આપતા હતા, પણ એ લોકોનું પોતાનું કૌભાંડ બારે આવ્યું, એના માટે થઈને એ લોકોએ સાવ બંધ કરી દીધું હોય સર્ટિફિકેટ, એટલે અમે બધા હેરાન થઈ છે। તો અમારી એક એવી રિક્વેસ્ટ છે કે મેનેજમેન્ટ એ રીતે કરે કે એના કૌભાંડને લીધે અમે હેરાન ન થઈએ, ને હવે એ લોકો એમ કહે છે કે તમારે અઠવાડિયે સુધી કોર્સ ચાલશે, તો અત્યાર સુધી કેમ 2 દિવસમાં જ સર્ટિફિકેટ કાઢી આપતા હતા? અમારે 6 તારીખ છેલ્લી છે, આ લોકો તે પછી પણ અમારે બીજી પ્રોસેસ કરવાની હોય છે, તો આ લોકો એવો જવાબ આપે છે કે જેમ એ લોકોને કશું ખ્યાલ જ નથી હોતો। સોમવારે જ એડમિશન આપ્યું તો આખા મહિનાનું કઈ રીતે એડમિશન ફૂલ થાય?